રાજકંગન સ્ટોર દેસાઈની પોડ ટ્રાકીજ જે નવા વર્ષના 2020-21ના હાર્દિક શુભકામનાઓ પાઠવે છે. નૂતન વર્ષ અભિનંદન તથા કોરોનાના સંક્રમણના કારણે દરેકે માસ્ક પહેરવું તથા સોશિયલ ડિસ્ટન્સ રાખવું અને સેનિટાઇઝરનો ઉપયોગ કરવો એ ખાસ ધ્યાન રાખવું જેના કારણે કોરોનાનું સંક્રમણ ઘટી રહે એમ. જય જિનેન્દ્ર. તથા પ્રાંતિજ તાલુકાના સ્નેહીજનો, મિત્રો તથા ગ્રાહક મિત્રોને સંવત 2077ના મારી હાર્દિક શુભેચ્છાઓ. નવા વર્ષ આપ સૌનું પ્રગતિમય જાય એવી પ્રભુને પ્રાર્થના. વધુમાં કોરોના હિસાબે જે લોકોએ સાથ સહકાર આપ્યો છે એ સૌનો પણ હું આભાર માનું છું. પ્રાંતિજના વેપારીઓ પણ જે ડિસ્ટન્સ રાખીને ધંધો કરી રહ્યા છે એ લોકો પણ ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે. આપ સૌને એક નમ્ર વિનંતી, જ્યારે પણ આપને સોના ચાંદીનું કંઈ પણ કામ હોય, લેવું હોય, વેચવું હોય, તો અવશ્ય એક વખત મુલાકાત લો, આપને ચોક્કસ ફાયદો થશે. વગર વ્યાજના દાગીના ઉપર વગર વ્યાજના રૂપિયા અહીંયાથી આપને મળી શકે છે, તો ચોક્કસ પધારજો. જય શ્રી કૃષ્ણ. જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં સમાજને શર્મસાર કરતી ઘટના. બાપે માસૂમ પુત્રી ઉપર દુષ્કર્મ ગુજાર્યું. શ્રમિક માતા વતનમાં ગયા બાદ પતિએ માસૂમને પીંખી નાખી. જામનગર જિલ્લામાં 2 માસમાં 9મી ઘટનાથી હાહાકાર. પોલીસે પિતાની કરી ધરપકડ. જામનગર જિલ્લામાં દુષ્કર્મની વધુ એક ઘટનાએ હાહાકાર મચાવ્યો છે. જોડિયા પંથકમાં સગ્ગા બાપે જ લોહીના સંબંધને દાગ લગાવી માસૂમ પુત્રીને પોતાની વાસનાનો શિકાર બનાવી છે. શ્રમિક પરિવારની માતા વતન ગયા બાદ એકલી પુત્રીને પિતાએ પીંખી નાખતા હાહાકાર મચી ગયો છે. પોલીસે આરોપી પિતાને પકડી પાડી વિધિવત ધરપકડ કરી છે. જામનગર ફરી શર્મસાર થયું છે. વધુ એક દુષ્કર્મની ઘટનાએ સભ્ય સમાજને નતમસ્તક સમો કરી દીધો છે. આ ઘટના સહિત જામનગર જિલ્લામાં છેલ્લા 2 માસના ઘારામાં દુષ્કર્મની 9મી ઘટના સામે આવી છે. જોડિયા તાલુકાના એક ગામમાં પેટનો ખાડો પૂરવા બહાર ગામથી આવી ખેત મજૂરી કરતા પિતાએ જ પોતાની 11 વર્ષની પુત્રી પર નજર બગાડી દુષ્કર્મ આચર્યું હતું. ગત અઠવાડિયે માતા પોતાના વતનમાં ગયા હતા. દરમિયાન એકલી રહેલી માસૂમ પુત્રી પર નજર બગાડી પિતાએ દુષ્કર્મ આચર્યું હતું. માતા જ્યારે વતનથી પરત ફરી ત્યારે સમગ્ર ઘટનાની જાણ થઈ હતી, જેને લઈને તેણીએ પુત્રીને સાથે રાખી જોડિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં પિતાના કરતૂત સામે આવી જતા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી આરોપી પિતાને પકડી પાડ્યો હતો. આ બનાવે સમગ્ર જિલ્લામાં ભારે ચકચાર સાથે સનસનાટી મચાવી છે. બીજી તરફ સગા બાપે જ પુત્રી પર કુદૃષ્ટિ કરી હોવાથી જિલ્લાભરમાં ફીટકારની લાગણી વરસી રહી છે. હર્ષલ કંદેડિયા, જેડેશ ટીવી, જામનગર. જોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક ગામમાં વાડી વિસ્તારમાં રહેતા એક 11 વર્ષની સગીરા ઉપર તેના પિતા દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. તે બાબતની જાણ તે સગીરાએ પોતાને માતાને કરી અને ત્યારબાદ તેની માતાની સાથે પોલીસ સ્ટેશન આવી તેના પિતાની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી અને આ ફરિયાદને લઈને બળાત્કાર અને પોક્સોની કલમ લગાવીને જે આરોપી છે તેની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે બનાવ છે 1 તારીખ અને 2 તારીખના રોજ બનેલો હતો અને ત્યારબાદ જે ભોગ બનનાર છે તેની માતા એ સમય દરમિયાન ગામડે હતી અને જ્યારે ગામડેથી તેની માતા પરત આવી ત્યારે ભોગ બનનારે તેની માતાને જાણ કરી હતી અને એને જાણ કર્યા બાદ તે લોકો પોલીસ સ્ટેશને આવ્યા હતા અને એક દિવસે એની વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આજથી શરૂ થતા આ દિવાળી પર્વમાં વાઘબારસ, ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી
नूतन वर्ष अभिनंदन सौ मित्रों प्रातिजनों ने हूँ शुभकामना पाठू छू और हूँ अने मारा कुटुंबीजनों वती आप सौने नूतन वर्ष अभिनंदन पाठू छू। दिवाळी सौ हळीमळी ने सारी रीते उजवीए अने तमाम प्रकारनी सरकारनी गाइडलाइन्स ने फॉलो करिए अने आवनारा समयना एक साथ बधा एकबीजानो साथ आपी अने समयना आ कपरा काळने काढी फरीथी एक रेग्युलर जीवन तरफ जईए एवी सौने शुभकामनाओ। नमस्कार, आज हूँ डॉक्टर केयूरभाई प्रजापति जेडएस टीवीना माध्यम थी प्रांतिज शहरना तमाम वतनीओने नवी आवनारी दिवाळीनी तथा नवा वर्षनी शुभेच्छाओं पाठवू छू। अमारा समग्र ग्रुप जायंट्स ग्रुप तरफथी हूँ सौने हार्दिक अभिनंदन आपू छू दिवाळीना तथा नवा वर्षना तथा आजे प्रवर्तमान आपणो जे कहेवाय छे के कोरोना काळ एनी अंदर આપણે શરૂઆતમાં શરૂઆતથી જોતા આવ્યા છે કે ફેબ્રુઆરીથી આપણે ત્યાં જેમ આતંકની જેમ ફેલાયેલો છે જે કોરોના, તો એની અંદર આપણે સૌએ અત્યાર સુધી જે ફાઇટ આપી છે તો આગળ પણ એવી જ રીતે આપણે ફાઇટ આપતા રહીએ અને આ દિવાળી દરમિયાન આપણે કેવું છે કે એકબીજાને મળવાનું થાય પણ એ મળાપ દરમિયાન પણ આપણે એકબીજાથી ડિસ્ટન્સ જાળવીએ તથા એકબીજાની ઘરે જઈને કે જે ખાનપાનની વસ્તુઓ હોય છે આપણે તો તેને સાવચેતીથી લઈએ અથવા તો ના લઈએ એ બહુ બેટર વસ્તુ છે, ઠીક છે। બીજું કે બહારની સાઈડથી કોઈ પણ વસ્તુઓ લાવીને ખાતા પહેલાં થોડું ધ્યાન રાખવું તથા આપણા બાળકોને ખૂબ સાચવવા, ક્યાંય બહાર જતા પહેલાં પણ આપણે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે હજી પણ કોરોના ઓછો થયો છે પણ પૂર્ણ સમયે પૂર્ણ રીતે પૂર્ણ નથી થયો એમ, તો આપણે ધ્યાન રાખીને આપણે આપણા ફેમિલીને આપણા બાળકોને સાચવીએ એ જ અમારી શુભેચ્છાઓ અને નવા વર્ષમાં ખૂબ ખૂબ આપને અભિનંદન। આપણે એવું ફ્યુચરમાં એવું કહી શકીએ કે કોરોના હવે આપણા જીવનમાંથી જાય અને આપણા જીવનની ઉત્તર ઉત્તર પ્રગતિ થાય। નમસ્કાર। મા હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે મા હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે। તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રૂજના આવતી હોય તેવા ગાની સારવાર, હાડકાનો દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે મા હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા। મા હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે। તો મા હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર મા હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે। લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે। ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે। મો ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે। સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે। વાર, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે। સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેટ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર, મોબાઈલ નંબર 7990007993।